દિયોદર ગ્રામ પંચાયત દ્વારા 110 લાભાર્થીઓને પ્લોટનું વિતરણ કરવામાં આવ્યું. બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે વિચરતી વિમુક્તિ જાતિ ગરીબ પરિવારોને છેલ્લા ઘણા સમયથી ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા, પરંતુ કોઈ પણ ઘર કે પ્લોટની વ્યવસ્થા ન હોવાથી કેટલાક પરિવારો રજડપાટ કરી રહ્યા હતા, જેમાં ખાસ કરીને ઉનાળાની ઋતુ આવે એટલે કાળઝાળ ગરમીમાં ગરીબ પરિવારોને રજડપાટ કરવાનો વારો આવતો હોય છે. તેથી તેવા દુખિયારા ગરીબ પરિવારોને પોતાના સ્વપ્નનું ઘર બનાવી શકે અને તેના માટે દિયોદર ગ્રામ પંચાયત દ્વારા 134 ગરીબ લાભાર્થીઓને પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી, જેમાં આજે દિયોદર ગ્રામ પંચાયત ખાતે વિચરતી વિમુક્તિ જાતિના ગરીબ પરિવારોને બોલાવીને દિયોદર સરપંચ કિરણ કુમારી વાઘેલા દ્વારા 110 ગરીબ પરિવારોને પ્લોટના હુકમ કરવામાં આવ્યા હતા, જેમાં દિયોદરના પૂર્વ સરપંચ ગિરિરાજસિંહ વાઘેલા, ડેપ્યુટી સરપંચ અર્જણભાઈ ઠાકોર, તલાટીકમ મંત્રીશ્રી ભલજીભાઈ રાજપૂત, દિયોદર મામલતદાર મકવાણા સાહેબ, દિયોદર તાલુકા વિકાસ અધિકારી શ્રીમાળી સાહેબની ઉપસ્થિતિમાં વિતરણ કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ વિચરતી વિમુક્તિ જાતિના ગરીબ પરિવારોને ગામના ગ્રામ પંચાયત દ્વારા પ્લોટનું વિતરણ કરવામાં આવતા ગરીબ પરિવારોમાં ખુશીની લહેર છવાઈ હતી, ત્યારે ગ્રામ પંચાયતની ટીમ અને સરપંચશ્રીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. Subscribe now and press the bell icon. Never miss an update.